નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિહાર વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 4, વિષય છે આસપાસ, જેમાં આપણે પહેલાં ખાલી જગ્યાને એમસીક્યુનું રિવિઝન જોયું. આજે આપણે એક બે વાક્યનું રિવિઝન જોશું. તો ચાલો પહેલાં પાઠ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો. તો પહેલો પ્રશ્ન જોઈ, પુલ કઈ બે મુખ્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે? તો કે પુલ કઈ બે મુખ્ય વસ્તુઓનું બનેલો હોય? તો કે પુલ સિમેન્ટ અને લોખંડના સળિયાઓથી બનાવવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોશું, ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે? તો કે ગામથી દૂર કે ખેતરમાંથી આવતા બાળકો બળદ ગાડામાં બેસીને શાળાએ જાય છે. પછી ત્યાર પછી ત્રીજું, અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? તો કે અંધ વ્યક્તિ બીજાને તેનો અવાજ સાંભળી કે સ્પર્શ કરીને ઓળખી શકે છે. ત્યાર પછી પાઠ બેના પ્રશ્નો જોશું. એમાં પહેલો પ્રશ્ન, કયા પ્રાણીઓ ઈંડા આપે છે? તો જવાબ જોઈએ, જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ નથી તે પ્રાણીઓ ઈંડા આપે છે. પછી બીજો પ્રશ્ન જોઈએ, કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? તો જવાબ, જે પ્રાણીઓના કાન બહાર દેખાય છે અને શરીર પર વાળ હોય છે તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈશું, પ્રાણીઓમાં કાનનું શું કાર્ય છે? તો જવાબ જોઈએ તેનો, પ્રાણીઓ કાનની મદદથી સાંભળી શકે છે. ત્યાર પછી પાઠ 3ના પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન, હાથી શાની મદદથી પાણીનો ફુવારો ઉડાડે છે? તો કે હાથી શૂંઢમાં પાણી ભરીને ફુવારો ઉડાડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, હાથીને શામાં રમવું ખૂબ ગમે છે? તો હાથીને કાદવમાં અને પાણીમાં રમવું ખૂબ ગમે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, હાથી દિવસમાં કેટલા કલાક સૂવે છે? તો જવાબ એનો છે, હાથી દિવસમાં 2-4 કલાક સૂવે છે. પછી ચોથો પ્રશ્ન જોઈએ, પુખ્ત હાથી એક દિવસમાં કેટલા કિગ્રા પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે? જવાબ જોઈએ એનો, તો કે પુખ્ત હાથી એક દિવસમાં 100 કિગ્રા પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે. ત્યાર પછી પાઠ ચોથાના પ્રશ્નો જોઈએ. એમાં પહેલો પ્રશ્ન જોઈએ, ખેજડી ગામ ક્યાં આવેલું છે? તો એનો જવાબ જોઈશું, ખેજડી ગામ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેરની નજીક આવેલું છે. બીજો પ્રશ્ન જોઈએ, ખેજડી ગામના લોકો વૃક્ષો વિશે શું માનતા હતા? તો એનો જવાબ જોઈશું, ખેજડી ગામના લોકો માનતા હતા કે વૃક્ષો મનુષ્ય માટે મહત્વના છે અને કહેતા વૃક્ષો છે તો જ આપણે છીએ. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, અમૃતા સવારે ઉઠીને શું કરતી હતી? તો એનો જવાબ જોઈશું, અમૃતા સવારે વહેલી ઉઠીને પોતાના વૃક્ષ પાસે જઈને તેને વહાલ કરતી હતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, અજાણ્યા લોકો કોણ હતા? તેઓ શા માટે લાકડા લઈ જવા માંગતા હતા? તો એનો જવાબ જોઈએ, અજાણ્યા લોકો રાજાના માણસો હતા. રાજાના મહેલ માટે તેઓ કાપીને લાકડા લઈ જવા માંગતા હતા. તો આજે આપણે રિવિઝનમાં એક બે વાક્યના પ્રશ્નો જોયા. તો બાળકો, આજે લેસનમાં તમારે એક બે વાક્યના પ્રશ્નો પાઠ 1 અને 2ના લખીને પાકા કરવાના છે. નમસ્તે.